અંકલેશ્વર શહેર તાલુકાના બિસ્માર માર્ગના આયોજન વિનાના રસ્તા ઉપર થતા કામોને લઈને ટ્રાફિક જામની ગંભીર સમસ્યા ઉદ્ભવી રહી છે. તંત્રના અણઘડ વહીવટનો ભોગ વાહન ચાલકો બની રહ્યા છે. અંકલેશ્વર શહેર અને તાલુકામાંથી જાણે ટ્રાફિકની સમસ્યા ખતમ થવાનું નામ જ ન લઈ રહી હોય તેમ દર થોડા દિવસે ટ્રાફિકની સમસ્યાથી હવે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જાણે કે કોઈ મેગા સિટી હોય તે પ્રકારે અંકલેશ્વર શહેરમાં કિલોમીટરો લાંબા ટ્રાફિક જામ ગણતરીના સમયમાં લાગી જાય છે અને ત્યારબાદ પોલીસથી લઈને અન્ય વિભાગોએ ટ્રાફિક ક્લિયર કરવા માટે દોડતું થવું પડે છે. કેટલીક વાર તો સ્થાનિક લોકો પણ ટ્રાફિક ક્લિયર થાય તે માટે જાતે કામે લાગી જતા હોય છે. અંકલેશ્વરમાં આજે સતત ત્રીજા દિવસે મહાવીર ટર્નિંગથી લઈને પ્રતિન ચોકડી અને વાલિયા ચોકડી સુધીનો લાંબો ટ્રાફિક જામ લાગ્યો હતો. બીજી તરફ અંકલેશ્વરના રાજપીપલા ચોકડી નજીક મંત્રા ગતિએ ચાલતી રોડની કામગીરીને પગલે રાજપીપલા ચોકડી નજીક પણ સવારથી જ ટ્રાફિક જામ સર્જાયો હતો. રાજપીપલા ચોકડીથી લઈને અંકલેશ્વર જેડીસીને જોડતો માર્ગ શરૂ કરી દેવામાં આવ્યો છે. જો કે અધૂરી કામગીરી વચ્ચે માર્ગ શરૂ કરાતા ટ્રાફિકની સમસ્યા વિકટ બની રહી છે અને લાંબો ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે. બીજી તરફ અંકલેશ્વરના રાજપીપલા ચોકડીથી ઝઘડિયા તરફને જોડતો માર્ગ પણ રોડની કામગીરી વચ્ચે બિસ્માર બની ગયો છે. કેટલાક ભારે વાહનોના ટાયરો ખૂંચી જવાના પગલે રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે. કહી શકાય કે આયોજન વિનાના આ કામકાજને પગલે ટ્રાફિકની સમસ્યા વિકટ બની રહી છે. તો અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર આમલાકાડી બ્રિજ નો સાંકડો માર્ગ અને તે પણ ખાડાવાળો હોવાથી ભારે વાહનોના પૈડાઓની ગતિ ઘટી રહી છે, જેને લઈને રાજપીપલા ચોકડી વિસ્તાર બાદ વાલિયા ચોકડી વિસ્તારમાં પણ ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. તો નેશનલ હાઈવે ઉપર સતત ત્રીજા દિવસે ટ્રાફિકની સમસ્યા જોવા મળી હતી. ઉલ્લેખ કરવો રહ્યો કે આ ટ્રાફિકની સમસ્યા સર્જાય ત્યારે પોલીસે દોડવું પડતું હોય છે. જો કે ટ્રાફિકના નિવારણ માટે તંત્રએ પણ ધ્યાન દોરવું અત્યંત જરૂરી છે. રોડ રસ્તા પર પડેલ ખાડાઓના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે અને પરિણામે પોલીસ જવાનોએ ટ્રાફિક ક્લિયર કરવા માટે દોડવું પડી રહ્યું છે. તો ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોમાં પણ ધીરજ ખૂટી જતા તેઓ પણ ટ્રાફિક નિયમોનો ભંગ કરીને રોંગ સાઈડમાં પણ વાહનો હંકારી નાખતા ટ્રાફિકની સમસ્યા વધુ વિકટ બની રહી છે. ત્યારે અંકલેશ્વરમાંથી ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે યોગ્ય પગલાં ભરવામાં આવે તે અત્યંત જરૂરી છે.